બાપુ આઠમો અવતાર જન્મી ચુક્યો છે એને ખબર હતી કે આઠમો અવતાર મારો કાળ છે પણ હદલા બદલી થઈ ગઈ પ્રભુ ની લીલા કઈ ખબર નહી

ગોકુળ ની અંદર મોટા થયા સમય જાતા દ્વારકાના રાજા થયા દ્વારકાની ગાદી ભોગવી રહ્યા છે પણ એ વંશે એ વખતે એમને દુર્વાસ રોષિને સંકેત આપી દીધો કે હવે ગાંધારી માનો મને જે શ્રાપ મેળો છે ને એના માટે તમે નિમિત્ત બનજો અને મારા પુત્રોની અંદર જે કુબૂતીનો વાસ થયો છે એ બધાનો તમે મોક્ષ કરજો એમ કહી શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકા છોડી અને પ્રાંચી પીપળી છાયેલા જાય છે આ બાજુ બધા યદુકુમારો જેનામાં બાપુ વિકાર અને કુબુદ્ધિ નો વાસ થયો એને એમ થયું કે આપણે દુર્વાસા ઋષિ ના પારખા લઈ દુર્વાસા ઋષિ એટલે કોણ અત્રી ઋષિના દીકરા અને અઠાવન પેઢી સુધી પિંદારા ક્ષેત્ર કહેવાય છે દ્વારકાની ની બાજુમાં જ્યાં તેમનો આશ્રમ હતો ત્યાં પિંદારા આશ્રમની ધૂણી દેખાવીને બેઠેલા યદુકુમારો બધાય આવી એમાં જામુઅંતી દીકરા જે હતા ને શામ એને સ્ત્રીના કપડા પહેરાવ્યા

અને જે મિસર દેશ કહેવાય એ બાણાસુર રાજાના દીકરી બા જેનું નામ ઉષાબા ઉર્ફે ઓખાબા હતું એ ઓખાબા પોતાના પિતાના ઘરે પ્રસૂતિ કરવા ગયા હતા એટલે એક જ એમના પેટની અંદર ચંદ્રવંશનો વંશ હતો બાકી તો બધાય નાશ પામ્યા એને ખબર પડી કે હવે દુર્વાસા રુષિએ ગડી જઈને માફી માંગું દુર્વાસા રુષિએ ગડી આવી અને ઓખાબાએ માફી માંગી કે તમે દયા કરો તો અમારો ચંદ્રવંશનો વંશ ત્રીય ગુરુ દુર્વાસાએ વજ્રના ઘોડાને મંત્ર દ્વારા સિદ્ધ કરી કે જે તમારી નાભી ઉપર રાખજો એ મંત્ર દ્વારા સિદ્ધ કરી અને જે વજ્રનો ઘોડો હતો એ ઓખાબાના પેટ ઉપર રાખ્યો પૂરા દિવસે એ દીકરાનો જન્મ થયો એ દીકરાનું નામ પડ્યું વજ્રનાપ વજ્રનાપ થોડોક સમય ત્યાં નાના બાપુને ત્યાં રહ્યા પછી દ્વારકા આવી અને ફરીથી દ્વારકાનું દેરું ચડાયું કારણ કે દ્વારકા આખી સોનાની દરિયામાં ડૂબી ગઈ હતી પછી પોતે હવે ક્યાં સ્થાપિત ભૂમિ ઉપર મારે રહેવું નથી પાછા એમના નાના બાબુ ને ગામ ગયા અને ત્યાં જઈ અને ગાદી બેઠા વજ્રનાભ કરી અને ચોર્યાસી પેઢી આપણા વડીલોએ એ દેશ અંદર રાજ કર્યું ઈ મિશ્ર દેશ ઈ આજનો નો દેશ કહેવાય છે ત્યાં દેવેન્દ્ર રાજા જે છેલ્લા રાજા થયા ઈ વખતે એમ કહેવાય છે કે મુસ્લિમ ધર્મનો ઉદય મહિંદો થવા એટલે રાજા દેવેન્દ્રને ને નબી નામના બાસાહે દગેથી માર્યા જેના ચાર દીકરા હતા અસ્પત ગજપત નરપત અને ભૂપત હવે હું કે ચારે દીકરાઓને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવું તેની બેગમે કીધું તમે દીકરા અહીંયાથી રવાના થઈ જાઓ અને માં હિંગળાજ ના સાનિધ્યમાં વહે જાઓ એ તમારો વાર વાંકો નહીં કરી શકે કોઈ હિંગળાજમાં એટલે એકાવન શક્તિ પીઠ માં એક પીઠ હો જે સિંધ બલુચિસ્તાન પ્રાંત માં માતાજી ના બેસણા છે હિંગળાજ માં આગળ આવી ગયા માતાજી આગળ કોણ પહોંચી શકે પોલો બાદશાહ વાંજીયો હતો

મા હિંગલાજ ના આશીર્વાદ લઈ આવી અને ગઢ ગિરનાર કબજે કર્યું જુનાગઢ ની ગાદી બેઠા એમાંથી ચુડાસમા સરવૈયા રાયજાદા અને એમના ચોથા ભાઈ ભરૂચ બાજુમાં બાજુ દહેજ બંદર છે અહીંયા ફરતા સોળ ગામ છે એ ચુડાસમા ચોથી અટક પડી રણા આ ચાર અટકો એમાંથી થઈ ત્રીજા નંબર ના નરપતજી એ માં આશીર્વાદ લઈ અને સીધા ગયા ગીજની અહીંયા જઈને ગીજની કબજે કર્યું થોડોક સમય ત્યાં રહ્યા પાછા સિંધ પ્રાંતમાં આવ્યા એમના દીકરાનું નામ હતું સમાજી જેના ઉપર થી આવી અને સિંધની અંદર સમયનગર નામનું શેર વસાવ્યું અને આપણી અટક પેડી સમા ચોથા નંબરના દીકરા ભૂપત એ હિંગલાજ માના આશીર્વાદ લઈ મારવાડનો માર્ગ લીધો ત્યાં જઈને મોટો ગઢ બાંધ્યો એ ગઢનું નામ પડ્યું જેસલમેર અને ની દરબારોની અટકપેડી ભાટી હવે નર્પતજી બાબુ સિંધ ની અંદર ગાદી ભોગવી રહ્યા છે નર્પતજી બાપુથી તેરમી પેઢીએ બેલણાના બે દીકરા જઈમાં અહીંયા આપણે કઈ બેલડા સિંધી ભાષામાં બેલડા નું કચ્છ ની અંદર પહેલી ગાદી સ્થાપી જેનું નામ પડ્યું જે હાલમાં બાજુમાં મોજુદ છે એમના દીકરા આ રાયધનજી બાબુ જેને આખા કચ્છ ઉપર સત્તા જમા અને જેમના ચાર દીકરા હતા મોટા દીકરા દેદાજી બીજા ગજણજી ચોથા ચારે દીકરા એટલે તમે ગજણજી નો પરિવાર જો જામનગર રાજકોટ ધ્રોલ બધા એમને બારા તેરા નામની ગાદી દીધી ત્રીજા નંબર ના ઓઠાજી પ્રથમ લાખ્યારવીરા પછી એમને ભુજ ની ગાદી મળી ચોથા નંબરના ઓથીજી

કચ્છ બનાસકાંઠો જામનગર અને રાજકોટ આ ચારેય જિલ્લામાં બધી બાપે અટકું છે એ બધી પથરાયેલી છે કાનન કુબન હાપાન તોતાન રવિયા

પણ આપડી બધી અટકુ બાપુના ના નામ ઉપર પડી છે આજથી પાંચસો વર્ષ પેલા ચારે ભાઈ રવાના થયા કચ્છ બારા તેરા માંથી મોટા રાવળ બીજો નંબર ના અડધોળજી ત્રીજો નંબરના ના રાયધણજી અને ચોથા નંબર ના મોરજી માતાજી હવે તમને તમે અમને અહીંયાથી જવાનું તો કયો છો પણ તમે અમારા ભેગા છો એની નિશાની શું એટલે માતાજી કે જાઓ મારી બે નિશાની તમારા ભેગી છે એક તમારા ભાલે કારી ચકલીની બનીને બેહું તેમ માંજો કે માં આશાપુરા તમારા ભેગી છે અને બીજી નિશાની માતાજી કે તમે પાછો જોજો જૂનું વડ છે એ કચ્છ માંથી ઉડી ને આવ્યો માતાજી ની બીજી નિશાની કોણ અર્ગ થયા અને આજે ઈટાડા ના આંગળે આવું સરસ માં દેવી ભાગવત ની કથા જેનું આયોજન કર્યું છે અને

જાડેજા ભગવસિંહજી નાનજીભી બાબુ તથા સર્વે ગામના જાડેજા પરિવારે ખૂબ આમાં સરસ આયોજન કીધું અને આ કથા પોતાના બારોટજીના ચોપડે જેની નોંધ કરાવી બોલો મોમાય માત કી જય આશા બુરા માત કી જય ધાવડી માત કી જય કેટલા ભાગ્યશાળી કે આપણી કથા બારોટજીના ચોપડા સુધી પહોંચી ગઈ આપણી પેટીઓમાં યાદી રહેશે ધન્યવાદ ને બોલાવો બહુ વાર લાગે આ તો કૃપા થઈ એટલે બારોડજીને બોલાવ્યા ભેગા સીધા આવી ગયા નહી બારોટજીને બોલાવો એટલે છ છ મહિને વારો આવે આ કથા હું વિરામ તરફ લઈ જાઉં છું ત્યારે એક હજાર રૂપિયા અમરીશભાઈ પટેલ તરફથી આ યજ્ઞની આહુતિની અંદર દેવી ભાગવતનો એવો છે ભાગવત મહાપુરાણનો એવો છે આગળ મેં કથા કહી કાલે પણ કથા કહી અને આજે પણ કથા કહી કે આ દેવી ભાગવત કથા શ્રવણ કરવાથી અને કથાના છેલ્લા દિવસે આ નવ દિવસનું ફળ જેને કહીએ કરવાથી માં ભગવતી ઉપર અને માં સૂર્યનારાયણ ઉપર જેને દ્રઢ વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધાથી ઈ ફળની પ્રાપ્તિ કરે એને સંતોને મહાપુરુષોને પુરાણો કે છે કે સવા વર્ષની અંદર એના આંગણે પારણીયું બંધાય આવું શાસ્ત્ર ની અંદર કહ્યું છે પણ માત્ર ને માત્ર શ્રદ્ધા ને વિશ્વાસ તો ગયા તો જે જે જેને કોઈ વ્યક્તિએ અહીંયા ફળની જેને આશા કરી છે એને હું જ્યારે જ્યારે બોલાવું ત્યારે એ આવી અને પોતપોતાનું ફળ અહીંથી લઈ જઈ શકે છે હવે આ કથાની અંદર આ એક મોટો નાના નિમિત થયું જેમ વાત કરી ને કે આ પેલા નિમિત્ત થયું ને તે બહુ નાનો વિચાર હતો અને બધું ટાઠું ટાંઠું બધા બોલતા હતા હવે હાલો ને કરી નાખી પણ સાહેબ હું વખાણ નથી કરતો કારણ કે વખાણ કરવો એ મારો વિષય નથી વખાણ નથી કરવો આ તો જેના મન વિચાર આવે ને મને એક પૂછ્યું મને ભાગવત કરવાની બહુ ઈચ્છા છે ને તમારા મુખે કે મને ભાગવત સાંભળવાની બહુ ઈચ્છા પણ કે બાપુ હું બહુ નાનો માણસ હું કથા ન કરી શકું મેં કીધું કથા કરવાનો વિચાર આવ્યો ને તને ભાગવત ભોગી ગયું જાય એવા આશીર્વાદ આપવું વિચાર આવવો સારો છે આ વિચાર આવો કેટલા વર્ષ થઈ ગયા આપડે ગામમાં પેલે છે ને પેલ છે ને હા તો પછી અને કદાચ આપણા પૂર્વજો એ કર્યું હોય તો આપણને ખબર નથી આપણને સાંભળતા નથી તો આ વિચાર આવ્યો પણ એ વિચાર ક્યારે આવે કે માં એને પ્રેરણા કરે ને ત્યારે આવે એ સિવાય વિચાર ન આવે એ આગળ હાલતી હોય ને માં તો એની વાહે વા